નું શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણ કેવી રીતે બનાવવા એ જોઈશું. આ ખમણ બનાવવા માટે તમારે દાળ પલાળવાની કે એને વાટવાની કે આથો લાવવાની બિલકુલ પણ જરૂર નથી પડતી. તો જ્યારે કોઈ મહેમાન આવે કે ફટાફટ કોઈ ટેસ્ટી નાસ્તો કરવાનું મન થાય ત્યારે તમે આ ખમણ ફટાફટ બનાવી શકો છો. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણ બનાવવા માટે આપણે જે ચણાનો કરકરો લોટ આવે છે એ લેવાનો છે અને ઉપયોગમાં લીધા પહેલા ચાળી લેવાનો. તો અત્યારે મેં 150 ગ્રામ ચણાનો કરકરો લોટ લીધો છે. લોટને ચાળીને જ્યુસ કરવાનો જેથી આ રીતે જે મોટા દાણા હોય એ નીકળી જશે. આની સાથે જ આપણે 1/4 કપ સોજી ઉમેરવાનો છે. અહીંયા તમે ઝીણો કે મોટો કોઈ પણ સોજી લઈ શકો છો. પછી 3/4 કપ જેટલું ખાટું દહીં ઉમેરવાનું અને દહીં રૂમ ટેમ્પરેચરનું લેવાનું છે. પછી આમાં 1 કપ 9 સેકું ગરમ પાણી ઉમેરવાનું છે. તો પહેલાં 1/2 કપ પાણી ઉમેરવાનું અને પછી આને મિક્સ કરતા જઈને ધીરે ધીરે પાણી ઉમેરતા જઈને આને સરસ રીતે હલાવી દેવાનું છે. આપણે અત્યારે ઇન્સ્ટન્ટ ખમણ બનાવીએ છીએ એટલે ગરમ પાણીનો ઉપયોગ કરવાનો જેથી જે આપણે ચણાનો કરકરો લોટ અને સોજી યુઝ કર્યો છે એ સરસ રીતે ફૂલી જશે. બાકીનું પાણી પણ આમાં ઉમેરી દેવાનું અને ખીરું બનાવતી વખતે આમાં ગઠ્ઠા ના પડે એનું ધ્યાન રાખવાનું. આ રીતે ખીરું બનાવીને એને ઢાંકીને 1/2 કલાક રહેવા દેવાનું. પછી આગળની પ્રોસેસ કરવાની. 1/2 કલાક પછી ખીરાને ચેક કરી લેવાનું. તો 1/2 કલાક પછી આ રીતની ખીરાની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. તો હવે ખમણ બનાવતા પહેલા ખીરામાં આદુ મરચાની પેસ્ટ ઉમેરવાની છે. તો અહીંયા મેં 2 મીડિયમ તીખા મરચાં અને 1 નાનો આદુનો ટુકડો લીધેલો છે. આની સાથે જ 1/2 થી 1/4 ચમચી કે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું અને 2 થી 3 ચપટી જેટલી કલર માટે હળદર ઉમેરવાની છે. હવે આ ખીરાને સરસ રીતે મિક્સ કરી દેવાનું અને સાથે જ ખમણને બાફવા માટે ઢોકળિયામાં પાણી પણ ગરમ થવા માટે મૂકી દેવાનું છે. ખમણને ખાવામાં એકદમ સરસ પોચા બનાવવા ખીરામાં 2 ચમચી જેટલું તેલ ઉમેરવાનું. આ રીતે ખીરામાં તેલ ઉમેરવાથી ખમણ જ્યારે ઠંડા થઈ જશે ત્યારે પણ એ ખાવામાં એકદમ સરસ પોચા લાગશે. તો હવે ઢોકળિયામાં પાણી ઉકળવાનું શરૂ થઈ જાય એટલે આમાં 1 પેકેટ ઇનો ઉમેરવાનો. તો અહીંયા મેં લેમન ફ્લેવરનો ઇનો લીધો છે. આના બદલે જે રેગ્યુલર ઇનો આવે છે એ પણ લઈ શકાય. જો ચમચીથી માપીને નાખતા હોય તો 1 નાની ચમચી ઇનો નાખવાનો. ઇનોની ઉપર સહેજ પાણી ઉમેરી દેવાનું અને ફરીથી આને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આને એક જ સાઈડ મિક્સ કરવાનો. તો ઇનો નાખ્યા પછી ફાઇનલી આ રીતની આની કન્સિસ્ટન્સી હોવી જોઈએ. હવે આને તેલ લગાવેલી થાળીમાં લઈ લેવાનું. પછી જે પાણી ગરમ થવા માટે મૂક્યું હોય એ ગરમ થઈ જાય એટલે આ થાળીયામાં મૂકી દેવાની. ખમણને ઢાંકીને હાઈ ફ્લેમ ઉપર 15 મિનિટ માટે સ્ટીમ કરવાના. 15 મિનિટ પછી ખમણ બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને ખમણની થાળીને બહાર કાઢી લેવાની. તમે એને ટૂથપીકથી કે ચપ્પાની મદદથી ચેક કરશો તો એકદમ સરસ સાફ નીકળે, મતલબ કે ખમણ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આ થાળીને બહાર કાઢીને આ ખમણ પૂરેપૂરા ઠંડા થાય પછી એને કટ કરવાના. ખમણ એકદમ સરસ રીતે ઠંડા થઈ જાય એ પછી એને કટ કરી લેવાના. હવે આ ખમણને એક મોટા વાસણમાં લઈ લેવાના અને પછી આના ઉપર વઘાર એડ કરવાનો છે. તો ખમણનો વઘાર કરવા માટે 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ થવા માટે મૂકવાનું. તેલ ગરમ થઈ જાય એટલે આમાં 1 ચમચી રાઈ ઉમેરવાની. રાઈ તલવી જાય એટલે આમાં આ રીતે લાંબા સમારેલા મરચાં ઉમેરવાના. વઘારને આપણે ખમણમાં એડ કરી દેવાનો છે. હવે ખમણને વઘારની સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના. ખમણની ઉપર છેલ્લે સમારેલી કોથમીર ઉમેરી દેવાની. આ ખમણને તમે કઢી કે પછી એની ચટણીની સાથે સર્વ કરી શકો છો. ખમણની સાથે સર્વ થતી ચટણી અને કઢી કેવી રીતે બનાવવી એની રેસીપી મેં તમારી સાથે પહેલા શેર કરેલી છે. સાથે જ આ રીતે પરફેક્ટ માપ અને ટીપ સાથે નાયલોન ખમણ કેવી રીતે બનાવવા એ પણ મેં બતાવેલું છે. તો તમારે જો એ બધી રેસીપી જોવી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને બધાની લિંક મળી જશે. તો તમે પણ આ રીતથી એકદમ સરસ મજાના ઇન્સ્ટન્ટ વાટીદાળના ખમણ બનાવીને જરૂર ટ્રાય કરજો. આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે.